માત્ર 20 દિવસમાં જ 2 વાર તસ્કરોએ વસ્ત્રાપુરના વૈભવલક્ષ્મી મંદિરને ટાર્ગેટ બનાવ્યું હતું. આખરે આ મંદિરમાં ચોરી કરનાર શખ્સને પકડવામાં વસ્ત્રાપુર પોલીસને સફળતા મળી છે. પોલીસે પકડેલા શરદ ઠાકોર નામના શખ્સે 50,000નું દેવું થઈ જતા તેણે મંદિરમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. આ ઉપરાંત આ શખ્સે સેટેલાઇટના કામેશ્વર મંદિરમાં પણ ચાંદીના છતર અને નાગની ચોરી કરી હતી. અમને બાતમી મળી કે 3 દિવસ પહેલા વૈભવલક્ષ્મી મંદિર સુધારા સર્કલ પાસે જે છે ત્યાં મંદિરમાંથી છત્રની અને પાદુકાની ચોરી થયેલ છે. તેનો આરોપી એના ઘરે આવવાનો છે એવી અમને માહિતી મળી, એટલે આધારે પોલીસે ત્યાં વોચ રાખી અને એને પકડી લીધેલ છે. મંદિરમાં ચોરી કરી શરદ પોતાના પર શંકા ન જાય તે માટે આભૂષણોના ટુકડા કરી સોનીને વેચી દેતો હતો. જો કે મંદિરમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે શરદને ઝડપી લીધો અને તેની પાસેથી ચોરીનો બાકી મુદ્દા માલ કબજે કર્યો છે. પોતાની પાસે સળિયો રાખે, એ સળિયાથી મંદિરનું તાળું તોડી નાખે અને એમાંથી જે કંઈ મળે એ લઈ અને એના ઘર પાસે એક મેદાન આવેલું છે ત્યાં ઝાડીઓ છે ત્યાં જઈને તોડી નાખે. એ તોડી અને એનો જે ભંગાર થાય એ એક મેમનગરમાં સોની છે અને આપે એ એના આધારે માણેક ચોકમાં વેચી નાખે. ભંગાર ચોરી કરવા પાછળનું કારણ એ છે કે આ ઈસમ પર દેવું ચડી ગયું છે, એ દેવું ચૂકતે કરવા માટે આ ચોરીઓ કરતો. ચાલુ માસે શહેરના અન્ય વિસ્તારોમાં પણ થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે શરદ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ગરીબી અને બેકારીથી પીડાતો એક વ્યક્તિ ગુનેગાર બની ગયો હોવાનો કિસ્સો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રકાશમાં આવ્યો છે. આ વ્યક્તિએ ગરીબોને લૂંટવાના બદલે મંદિરમાં ચોરી કરી હોવાનું ગર્વ અનુભવી રહ્યો છે. કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી, VTV અમદાવાદ.